નોટબંધી તો વર્ષ બે માં થઈ પરંતુ જૂની નોટો પકડવાનું યથાવત રહ્યું છે ડુમસ પોલીસે ચાર ઇસમો પાસેથી પાંચસો થી એક ની જૂની ચરણી ચૌદ હજાર પાંચસો નોટ મળી આવી હતી હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ભારત સરકાર દ્વારા આઠ નવેમ્બર બે હજાર ના રોજ જૂની ચરણી નોટ અંગે નોટબંધી કરવામાં આવી હતી પાંસો અને હજારની નોટો માર્કેટમાંથી સરકાર દ્વારા પરત લેવામાં આવી હતી ત્યારે સરકારે દાવો રજૂ કર્યો હતો કે નવ્વાણું ચલણી નોટો પરત આવી ગઈ છે પરંતુ અનેક જગ્યાએથી હજી પણ લાખો રૂપિયાની જૂની ચલણી નોટો મળી આવી છે ત્યારે સુરતના ડુમ્મસ વિસ્તારમાંથી પોલીસે ચાર ઇસમોને પંચોતેર લાખની જૂની નોટો સાથે ઝડપી પાડ્યા છે આ અંગે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ડુમસ પોલીસને બાતમી મળી હતી કે ભીમપોર ગામ ખાતે બાવળ ફળિયામાં રહેતા નરેશ રણછોડ પટેલના નિવાસ સ્થાને મોટી માત્રામાં જૂની બંધ થયેલી ચલણી નોટો સાથે અમુક વ્યક્તિઓ હાજર છે જે અંતર્ગત ડુમસ પોલીસે તપાસ હાથ ધરી હતી અને રેડ કરી હાજર ચાર ઈસમો ઝડપી પાડ્યા હતા પોલીસે નરેશ રણછોડભાઈ પટેલ વિનીત રજનીકાંત દેસાઈ મોહમ્મદ સાદિક મોહમ્મદ સફી શેખ અને મનીષ કુમાર સિંહને ઝડપી પાડ્યા છે પકડાયેલા સમો પાસેથી પોલીસે જૂની પાંચસો ની ચૌદ નોટ કબજે કરી હતી અને એક હજારની પાંચસો નોટ કબજે કરી છે આમ પોલીસે ચૌદ ની નોટો કબજે કરી છે આ નોટોની કિંમત પંચોતેર લાખ રૂપિયા થાય છે હાલ પોલીસે જૂની ચલણી નોટ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ નોટો ક્યાંથી લાવ્યા અને હજુ સુધી આ સંગ્રહિત કરેલી નોટ સરકારમાં જમા શા માટે કરાવવામાં આવી નહોતી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે